ટ્રાઇંગ ટુ થિંક ઇન ફિફ્ટીસ, મારે ફિફ્ટીસમાં પૈસા જોઈએ છે બરાબર, એટલે મને અત્યારે જ પૈસા લાવો. એ ગીવ મી $50 બિલ, એને મને $50 બિલ આપ્યો. એન્ડ ધ સિક્સ હી આસ્ક ડ્રાયલી, એને લાગણીથી કીધું, અને સિક્સનું ઇન સિક્સ આઈ સેડ, મેં એને કીધું $6 રહેવા દઉં હલો. એને મને શું કીધું કે તમારે $56 જોઈએ છે કઈ, અને કીધું તમારે કેવી રીતના જોઈએ છે, તમારે બિલ જોઈએ છે ફિફ્ટીસનું, ચેક જોઈએ છે કે પછી તમારે રોકડા જોઈએ છે, કેવી રીતના જોઈએ. તો મેંને કીધું મને $50 મૂકી દીધું, મને $50 બિલ આવી ગયું. તો કે પાછા જે છ ભાઈ શું કહ્યું કે છ મહિનાનું કીધું તમે રાખો. એ ગીવ ઇટ ટુ મી, એને મને આપ્યા. એમ આઈ રોઝ આવું, હું ઝડપથી ના ત્યાંથી દોડીને નીકળી ગયો. એઝ ધ બિગ ડોર સ્વેપ બિહાઇન્ડ મી, એ મોટો દરવાજો મારી પાછળથી બિગનો બંધ થઈ ગયો. આઈ કોટ ધ ઇકો ઓફ ધ રોર, મને અંદરથી અવાજ સંભળાતો હતો ઓફ ધ લાઉડર, લોકો હસતા હતા. દેટ આઈ વેન્ટ અપ ધ સેલિંગ ધ ડોર, મેં જોરથી મર્યાદાથી દરવાજો બંધ કર્યો હતો, લોકો મારા પર હસતા હતા. સાયન્સ તેના ધ્યાન આઈ બેંક નો મોર, હું બેંકમાં પછી ગયો જ નહીં. આઈ કીપ માય મની ઇન અ કેસ ઇન ટ્રાઉઝર પોકેટ, મેં મારા પેન્ટના ખીચામાં જે પૈસા છે રાખી દીધા. એન્ડ માય સેવિંગ ઇન $7 ઇન અ શોપ, બરાબર, મેં મારા પૈસા મારી પાસે રાખી દીધા. એટલે આવી રીતના મેં આવી મારી મૂર્ખાઈ, બરાબર, આવું મારું ડિસિઝન, આવું મારું થિંકિંગ માઇન્ડ છે, મારું નેગેટિવ થિંકિંગ. આ સ્ટોરીમાંથી શીખવાનું કે ભાઈ એટલું બધું નેગેટિવ નહીં થવાનું લાઈફની અંદર કે તમે ખુદ ડિસિઝન ન લઈ શકો, બરાબર. આ સ્ટોરી નંબર 3 હતી, બરાબર. તો અહીંયા આપણે સ્ટોરી નંબર 3 છે આપણે એન્ડ કરીએ, બરાબર. હજી એક બે વાર જોઈ લેજો એટલે તમને સમજાઈ જાય. ઓકે, હેવ અ નાઇસ ડે, વી વિલ મીટ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.